નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડન સ્કૂલની ઇ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ અગાઉ પ્રથમ સત્રમાં આપણે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં આપણે યુનિટ નંબર છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ બે એના વિશે માહિતી મેળવતા હતા એમાં આપણે સંયુક્ત સાહસવાળી કંપની ભાગીદારી પેઢી હિન્દુ અવિભક્ત કુટુંબ આ બધા વિશે ચર્ચા કરવાની છે એમાં હિન્દુ અવિભક્ત કુટુંબ છે એ કઈ રીતના કામ કરે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી તો આગળ પણ આપણે એમાં અભ્યાસક્રમ શરૂ કરવાનો છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનું આપણે યુનિટ નંબર છ એ શરૂ છે યુનિટ નંબર છ એ આખો કોર્સ પૂછાવાનો છે યુનિટ સાત રદ કરેલ છે યુનિટ અગિયાર રદ કરેલ છે હવેના જે કાંઈ યુનિટ આપણે આવશે આ સત્રમાં એ તમામનો અભ્યાસક્રમ છે તે એટલે ત્રીસ ટકા કોર્સમાં બાદ થતું નથી તો ચાલો આપણે શરૂ કરીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર જ્યાંથી અટકાતા યુનિટ નંબર છમાં ત્યાંથી આપણે શરૂ કરીએ યુનિટ નંબર છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ટુ એના વિશે આપણે માહિતી મેળવતા હતા તો હવે પછી આપણે આગળ જ્યાં અટકાતા એમાં આપણે સહકારી મંડળી કોને કહેવાય આ સહકારી મંડળી વિશે આપણે માહિતી મેળવી હતી સહકારી મંડળીનો અર્થ જોયો તો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે એની પ્રસ્તાવના જોઈ હતી સહકારી મંડળી કોને કહેવાય સહકારી મંડળીનો અર્થ સહકારી મંડળીની લાક્ષણિકતાઓ એના ફાયદા એની મર્યાદાઓ આ બધા વિશે આપણે ચર્ચા કરી હતી એમાં ફાયદા જોયા હતા મર્યાદાઓ જે હતી ત્યાંથી આપણે અટકાતા તો ચાલો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ ફરી એકવાર તાજું કરી લઈએ કે ભાઈ સહકારી એટલે શું જો સરકારી નથી સહકારી અંગ્રેજીમાં એને કહેવાય કોઓપરેટિવ સોસાયટી સહકારી મંડળી જેને આપણે અંગ્રેજી જેને આપણે અંગ્રેજીમાં કહીએ કોઓપરેટિવ સોસાયટી એટલે કે એકબીજાના સહકારથી ચાલતી હોય આપણે એક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ અમૂલનું દૂધ છે તો કંઈ અમૂલ કંપની પાસે એટલું બધું દૂધ ઉત્પાદન ન કરી શકે કે આખા ભારતમાં એનું વેચાણ કરે તો આપણા નાના નાના ગામડાઓમાંથી જ આ દૂધ આવે અને દૂધ ઉપર પ્રોસેસ કરીને વ્યક્તિઓ સુધી પહોંચાડે આમ આવી રીતના એકબીજાથી સહકારથી જે ચાલતી હોય એને આપણે સહકારી મંડળી તરીકે ઓળખી શકીએ સરકારી અને સહકારી આ બંને વચ્ચે ઘણો બધો ભેદ છે એમ કહી શકાય તો આપણે એનો અર્થ જોયો તો કે ભાઈ સરકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાનો આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય આપણે એની લાક્ષણિકતા પણ અગાઉ પ્રથમ સત્રમાં જોઈ હતી એટલે ફક્ત એના મુદ્દાની જ ચર્ચા આપણે કરીએ કારણ કે આપણે મર્યાદાઓ પહોંચ્યા છીએ મર્યાદાઓથી ચર્ચા કરવાની છે પણ છતાં પણ આપણે જોઈ લઈએ કે ભાઈ સહકારી મંડળીના લાક્ષણિકતાઓ કેવી હતી તો કે સહકારી મંડળી છે એ સ્વૈચ્છિક મંડળ છે તેની સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ છે આપણે અગાઉના સત્રમાં બધું જોયું હતું સભ્યોની સમાનતા હોય છે સહકારી મંડળી છે એ અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે લોકશાહી ડબે આવી સહકારી મંડળીનો વહીવટ થાય છે આ પ્રશ્ન પણ બે માર્કમાં વારંવાર પૂછાય કે લોકશાહીની તાલીમ શાળા સહકારી મંડળી એ લોકશાહીની તાલીમ શાળા છે સમજાવો આ બે માર્કમાં પૂછી શકાય એવો એમપી પ્રશ્ન પણ છે ત્યારબાદ જોઈએ તો સેવાનો મુખ્ય હેતુ હોય છે સહકારી મંડળી જે હોય એનો હેતુ નફાનો હોતો નથી નફો હોય છે પણ એ ગૌણ હેતુ હોય છે પ્રાથમિક હેતુ એ સેવાનો હોય છે નફાનો હેતુ છે એ ગોણ હોય છે નફાની યોગ્ય વહેંચણી કરી શકાય આવી સહકારી મંડળી છે એ નફાની યોગ્ય વહેંચણી કરે છે શેરની ઓછી કિંમત હોવાને કારણે સામાન્ય વ્યક્તિ પણ આવી સહકારી મંડળીના શેર છે એ ખરીદી શકે છે આવી કંપનીમાં સભ્યદિત મતાધિકાર હોય છે જેથી ભાઈચારો વધે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા છે અનિયંત્રિત સભ્ય સંખ્યા કોઈ નિયંત્રણ નથી પછી આપણે એના ફાયદાઓ જોયા હતા ફાયદાઓમાં સરળ સ્થાપના વિધિ છે કે આવી સહકારી મંડળીની સ્થાપના કરવી હોય તો લાંબા બહુ રજીસ્ટ્રેશનમાં ને એમાં પડવું પડતું નથી પણ એક દસ વ્યક્તિઓ સ્વૈચ્છિક સંગઠિત થઈને એનું રજિસ્ટ્રેશન કરાવે તો આની સ્થાપના વિધિ સરળતાથી કરી શકે બીજું કે ભાઈ આવી સહકારી મંડળી જે છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે સહકારી મંડળી જે છે આવી એ કાયમી અસ્તિત્વ ધરાવે છે ત્યારબાદ ખુલ્લું સભ્યપદ ત્યારબાદ કહેવાય કહી શકાય કે ભાઈ ખુલ્લું સભ્યપદ છે ત્યારબાદ સભ્યોની મર્યાદિત જવાબદારી એ મંડળીના સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત હોય છે સરકારી સહાય ઘણીવાર મળે છે એમાં સબસિડી લોન અનુદાનનો સમાવેશ થાય લોકશાહી ડબે વહીવટ થાય છે આવા સહકારી મંડળીઓમાં વહીવટી ખર્ચ છે એ ઓછા પ્રમાણમાં થતો જોવા મળે નિશ્ચિત છે એ ગ્રાહક વર્ગ હોય છે એના વેપારી સંસ્થાઓ સામે સવળ હરીફ ઊભો થઈ શકતો નથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ગણવામાં આવે છે લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે અને આ ઉપરાંત સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ થાય એની માટે પણ સતત પ્રયત્ન કરવામાં આવે ખાસ કરીને ખાંડ દૂધ ચર્મ કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ વિકાસ સાધ્યો છે તેમ કહી શકાય તો હવે આપણે જે ટોપિક આ સત્રમાં શરૂ કરવાનો છે ત્યાં આપણે પહોંચી ગયા અત્યાર સુધી જે ચર્ચા કરી ફક્ત હાઇલાઇટ અગાઉના સત્રમાં જે આપણે અભ્યાસ કર્યો એની હાઇલાઇટ હતી આ યુનિટમાં જેથી કરીને ભૂલાઈ ન ગયું હોય ખરેખર આ નવા સત્રમાં જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાં હવે આવી ગયા છીએ સહકારી મંડળીની મર્યાદાઓ સહકારી મંડળીની મર્યાદાઓથી આપણે અટકાતા પરીક્ષા આવી ગઈ હતી આ બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સરસ પેપર લખ્યા છે જો વિદ્યાર્થીઓ આ બધા વિદ્યાર્થી મિત્રોએ જોયા વગર જો પેપર લખ્યા હોય તો ખૂબ જ આ બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક છે હવે કોણે જોઈને લખ્યું એ તો આ બધાને જ ખબર હોય અમે તમારા ઉપર વિશ્વાસ રાખીને એવું સમજી લઈએ કે આ બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ મહેનત કરીને જોયા વગર પેપરો લખ્યા છે તો ખૂબ જ સરસ માર્ક છે આવા જ માર્ક આ બધા વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક પરીક્ષામાં પણ આવે એવી નવા વર્ષની શુભકામનાઓ સાથે આજે જ્યાં આપણે અગાઉના સત્રમાં અટકાતા ત્યાંથી આ નવું સત્ર દિવાળી પછીનું એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો સહકારી મંડળીની મર્યાદાઓ એ શરૂ કરીએ તો પહેલી મર્યાદા કે મૂડીની મર્યાદા હોય વધુ મૂડી એકઠી કરવાનું સહકારી મંડળીઓ માટે મુશ્કેલ છે શેરની ઓછી કિંમત સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યદિત મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે એમ કહી શકાય તો પહેલું જ કે સહકારી મંડળી છે એકબીજાના સહકારથી ચાલતી હોવાથી મોટા ભાગના લોકો છે એ એમાં રોકાણ કરતા નથી હોતા બીજું આવા શેરની કદાચ રોકાણ કરે તો આવી સહકારી મંડળીના જે શેરો છે એની કિંમત છે ખૂબ જ ઓછી હોય છે એટલે વધુ પ્રમાણમાં મૂડી છે એ એકઠી કરી શકાતી નથી બીજા અર્થમાં કેવું હોય તો આવી જે સહકારી મંડળી છે એનો નફો કમાવાનો હેતુ હોતો નથી પ્રાથમિક હેતુ છે એ સેવાકીય છે એટલા માટે પણ એ મૂડીની અમુક મર્યાદાઓ હોય છે ત્યારબાદ જોઈએ તો કાર્યક્ષમ વહીવટનો અભાવ જોવા મળે સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિન કાર્યક્ષમતા પ્રવેશે છે જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે એવું હોઈ શકે આમ કાર્યક્ષમ વહીવટનો પણ અભાવ જોવા મળે રાજકીય હસ્તક્ષેપ આવી રીતના સહકારી મંડળીઓ સાથે મોટાભાગે છે એની યોજનાઓ સાથે સરકારથી જોડાયેલી હોય છે એટલા જ માટે ઘણીવાર આવી યોજનાઓમાં અથવા આવી સહકારી મંડળીઓમાં રાજકીય હસ્તક્ષેપ થાય એવું આપણને જોવા મળે વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે પરિણામે લોકશાહીના મૂલ્યો પણ જોખમાય છે સભ્યો વચ્ચે અસહકાર મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય સભ્યોના પરસ્પર કુસંભ હોય સંઘર્ષ જોવા મળે જૂથબંધી સ્વાર્થવૃત્તિ આવું જ્યારે પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય એવું આપણે કહી શકીએ આ બધાને પરિણામે સહકારી મંડળી છે એ સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી એમ આપણે કહી શકીએ તો સંયુક્ત હિસ્સાવાળી તો આ બધું આપણે જે ટોપિક પહેલો પાઠ પૂરો કર્યો એ સહકારી મંડળીનો હતો સહકારી મંડળી એટલે શું એની પ્રસ્તાવના જોઈ એનો અર્થ જોયો એના લક્ષણો જોયા એના ફાયદા અને મર્યાદા એટલા ટોપિક આપણે કવર કર્યા હવે છે બીજો એનો પાર્ટ સંયુક્ત હિસ્સાવાળી કંપની જેને અંગ્રેજીમાં કહેવાય જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે ગુજરાતીમાં આપણે એને સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખી શકીએ ઔદ્યોગિક ક્રાંતિ પછી પત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી મૂડીની મર્યાદા ટૂંકું આયુષ્ય વગેરે હતી મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી જવાબદારી અને જોખમની વહેંચણી કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદભવ થયો જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવે છે જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મેળો આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં કંપની ઉપરના નિયમન માટે ઓગણીસો ને છપ્પનનો કંપની ધારો અમલમાં હતો હવે તે એક ચાર બે હજાર ચૌદથી બે હજાર તેરનો કંપની ધારો અમલમાં આવ્યો છે આ ખાસ યાદ રાખજો પહેલાં ઓગણીસો છપ્પનના કંપની ધારા પ્રમાણે ચાલતું બે હજાર તેરમાં નવો કંપની ધારો આવ્યો અને જે એક ચાર બે હજાર ચૌદથી એનો અમલ કરવામાં આવ્યો છે તો આને સંયુક્ત હિસ્સાવાળી કંપની જેને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે હવે હવે આપણે કંપનીનો અર્થ અને વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ તો કંપનીનો અર્થ અને વ્યાખ્યા કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે કાયદાની દૃષ્ટિએ કંપની એક કૃત્રિમ અદૃશ્ય અને અમૃત વ્યક્તિ છે કંપની ઇન અ આર્ટિફિશિયલ ઇનવિઝેબલ એન્ડ ઇન્ટિગ્રેબલ પર્સન ઇન આઇસ ઓફ લો બે હજાર તેરના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે કંપની ફરીવાર કંપનીની વ્યાખ્યા જોઈએ કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ અદૃશ્ય અને અમૃત વ્યક્તિ છે કંપની ઇઝ એન આર્ટિફિશિયલ ઇનવિઝેબલ એન્ડ ઇન્ટેકજીબલ પર્સન ઇન આઈ ઓફ લો બે હજાર તેરના કંપની દ્વારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે હવે આપણે કંપનીની લાક્ષણિકતાઓ જોઈએ કે કંપની છે એ કેવી કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે તો કંપનીની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી લાક્ષણિકતા છે કાયદેસરનું અસ્તિત્વ તો કે આવી કંપની છે એ કાયદેસર અસ્તિત્વમાં આવે એ લીગલ હોય તો જ અસ્તિત્વમાં આવી શકે ગેરકાયદેસર વ્યવસાય કરવા માટે કંપની છે એ અસ્તિત્વમાં આવે નહીં તો આવી કંપની છે એ કાયદેસરનું અસ્તિત્વ ધરાવતી હશે કંપની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે આપને ખ્યાલ છે આવું બધું આવતું કોઈ કંપનીનું ખાતું તમે બધાય જ્યારે આમ કહેવાય કે અગિયારમાં ધોરણમાં એકાઉન્ટમાં શરૂઆતના બે ત્રણ યુનિટનો અભ્યાસ કર્યો હશે તો આ બધાને જ્યારે પ્રથમ વખત આ નામ આવ્યું હોય ત્યારે એમ થાય કે કોઈ કંપની કોઈ સ્કૂલ કોઈ કોલેજ કોઈ સંસ્થા એ કંઈ થોડું વ્યક્તિ ખાતું કહેવાય પણ આ બધા વિદ્યાર્થી મિત્રોએ અગિયારમાં ધોરણના શરૂઆતના ત્રણ એકાઉન્ટના વિષયનો અભ્યાસ કર્યો હશે તો આ બધાને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ સ્કૂલ કોલેજ આવી કોઈ સંસ્થા છે એ પણ કૃત્રિમ રીતે વ્યક્તિત્વ કાનૂની વ્યક્તિત્વ મેળવી શકે છે એ કુદરતી વ્યક્તિમાં ન આવે પણ વ્યક્તિએ કાયદા દ્વારા એની સ્થાપના કરી હોય એટલે એને વ્યક્તિ તરીકે ઓળખી શકાય અને એ પોતાનો વહીવટ આવે બધી કૃત્રિમ વ્યક્તિ છે એના બેંકના ખાતા પણ હોય હા વહીવટ કરનાર કોઈ વ્યક્તિ હોય પણ પોતાના નામે એનું ખાતું હોય છે બેંકમાં ખાતું હોય અથવા વહીવટ કરી શકે તો આમ કાનૂની વ્યક્તિત્વ મળે છે કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો કરી શકે જો કોઈ વ્યક્તિની કંપની પોતે પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે કરાર કરી શકે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે જેમ કંપની દાવો કરે એમ કોઈ વ્યક્તિ પણ કંપની સામે આવો દાવો છે એ કરી શકે તમને ખ્યાલ જ છે ઘણીવાર આવું બધા કેસ આવતા હોય છે કોઈ ડુપ્લિકેટ વસ્તુ કંપનીની છાપે તો કંપની વ્યક્તિ ઉપર દાવો કરી શકે એમ કોઈ કંપનીએ કોઈ વ્યક્તિને અથવા ગ્રાહકોને છેતરવામાં આવે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપવામાં આવે તો આવી રીતના વ્યક્તિ પણ કંપની સામે છે એ દાવો એટલે કે કેસ એ કરી શકે તો પહેલું આપણે લક્ષણ જોયું કે ભાઈ કાયદેસરનું અસ્તિત્વ ધરાવે છે બીજું એનું લક્ષણ જોઈએ કંપનીનું તો કે કાયમી અસ્તિત્વ ધરાવે છે એકવાર કંપની ખોલી વરસ બે વરસ હાઇકી પછી એને બંધ કરી દઈએ તો આવું અસ્તિત્વ એનું લક્ષણ હોય નહીં કેમ કે આવી કંપની ઊભી કરવા માટે ઘણી બધી પ્રોસીજરમાંથી પસાર થવું પડે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને ત્યારબાદ જો આવી મંજૂરી મળે એટલે કે એકવાર જો કંપની શરૂ થાય તો આવી કંપની છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય વારંવાર એનું સતત શરૂ જ રહે છે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે ફડચો એટલે કે ખોટમાં જાય નાદારી એટલે પૈસાની દેવાની ઈચ્છા હોય પણ પૈસા જ એટલે નાદાર કહેવાય ફટચવામાં જવું એટલે કે ખોટમાં જવું કહેવાય પણ છતાં પણ જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી કાયમી અસ્તિત્વ ધરાવે છે ત્યારબાદ ત્રીજું કંપનીનું લક્ષણ જોઈએ તો મૂડીનું નાના હિસ્સામાં વિભાજન જેને આપણે શેર તરીકે ઓળખી શકીએ કંપની મૂડીને નાના નાના હિસ્સાઓમાં વહેંચવામાં આવે છે આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે એક માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે શેર એટલે શું ઘણા વિદ્યાર્થીઓ શેર એટલે વાઘ એવો જવાબ લખે એક માર્કમાં પૂછાય કે શેર એટલે શું તો એને એમ કે સમાનાર્થી પૂછ્યું છે તો એ જવાબમાં એવું લખે શેર એટલે વાઘ તો વાઘ કે સી ની વાત થતી નથી કંપનીની મૂડી જે છે એ નાના નાના ભાગમાં વિભાજિત થયેલી હોય જેને આપણે શેર તરીકે ઓળખી શકીએ આમ કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડીભંડોળ એકઠું કરી શકે છે શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે શેરની સરળ ફેરબદલી કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી પણ શકે છે શેરની ફેરબદલી એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ છે ત્યારબાદ જોઈએ તો સામાન્ય મહોર કરારો શેર પ્રમાણપત્રો દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે એમ કહી શકાય એટલે એને કોમન સીલ તરીકે અંગ્રેજીમાં ઓળખી શકાય ત્યારબાદ બીજું કે શેર હોય એ પહેલાં શેર પ્રમાણપત્રો કીધે ને દસ્તાવેજ સ્વરૂપ એક પ્રકારનો દસ્તાવેજ શેર તેમાં લખ્યું હોય કે ભાઈ કોણે ખરીદ્યો કઈ કંપનીનો શેર છે કેટલો એનો ભાવ છે પણ પહેલાંના સમયમાં આવું હતું હવે આજનો યુગ છે એમાં શેર દસ્તાવેજથી મળતા નથી ડિજિટલી ટ્રાન્સફર થઈ ગયા છે એટલે આપણે ડિજિટલી જોઈ શકીએ કેટલા શેર છે યાંત્રિકીકરણથી વેચી શકીએ એટલે હવે તો બધું કોમ્પ્યુટર આધારિત બધું થઈ ગયું છે સંચાલન તો કે કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે શેર હોલ્ડર જે છે એ આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે શેર હોલ્ડરો છે એ પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે જેને ગ્રાહક સંચાલક એટલે કે ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે કે જે કંપનીનું સંચાલન સંભાળે આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ અલગ છે સભ્યોનો દરજ્જો એ કેવો છે તો કે કંપની કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા બની શકે નહીં પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે એમ કહી શકાય આઠમું સભ્ય સંખ્યા જોઈએ તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે યાદ રાખજો ખાસ બધા આંકડા કે માહિતી ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા બસો હોય છે આ યાદ રાખજો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસો સભ્યોની સંખ્યા હોય છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતો નથી ફરીવાર ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા બસો હોય છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ છે નહીં સભ્યોની જવાબદારી સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા એટલે કે જેટલા શેર લીધા હોય એટલા પૂરતી મર્યાદિત હોય છે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે મૂળભૂત અધિકારો કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ જોવા મળે છે પરંતુ કંપની દેશની નાગરિક નથી તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી શેરદીઠ મતાધિકાર કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે શેરની સરળ ફેરબદલી અને શેર શેરદીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે એમ કહી શકાય ફરી એકવાર આપણે હાઇલાઇટ જોઈ લઈએ કે આપણે આજે ફરીવાર કંપનીનો અર્થ એની આપણે લાક્ષણિકતાઓ જોઈએ એ લાક્ષણિકતાઓમાં કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે કંપની કાયમી અસ્તિત્વ હોય છે આવી કંપનીનું મૂડીનું નાના હિસ્સામાં વિભાજન થાય છે જેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ શેરની સરળતાથી ફેરબદલી કરી શકાય છે સામાન્ય મહોર છે એ લગાડીને શેર પ્રમાણપત્રો છે એ પ્રમાણિત કરવામાં આવે હવે ડિજિટલ થઈ ગયું છે સંચાલન છે એ કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને પત્રને આધીન રહી સંચાલક મંડળ આવું સંચાલન કરે અને જે પ્રતિનિધિ તરીકે ચૂંટાય એને આપણે સંચાલક અથવા ડાયરેક્ટર તરીકે ઓળખી શકીએ સભ્યોનો દરજ્જો જે છે એ સભ્યોનો દરજ્જો એ ધરાવે છે સભ્ય સંખ્યા આઈએમપી પ્રશ્ન છે એક માર્કમાં પૂછી શકાય વિકલ્પમાં પણ પૂછી શકાય ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસો સભ્યો હોય છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ છે નહીં સભ્યોની જવાબદારીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે કે અમર્યાદિત પણ હોઈ શકે મૂળભૂત અધિકારો વિશે આપણે માહિતી મેળવી શેરડીઠ મતાધિકાર હોય છે કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે શેરની સરળ ફેરબદલી અને શેરદીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે એમ કહી શકાય હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે એના ફાયદાઓ વિશે કંપનીના ફાયદાઓ કયા છે એના વિશે માહિતી મેળવશું આભાર